વડોદરા શહેરના લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબામાં પાર્કિંગની વ્યવસ્થા ન હોવાને કારણે ખેલૈયાઓને રસ્તા પર વાહનો પાર્ક કરવાની ફરજ પડી હતી, જેને લઈને લાલબાગ બ્રિજ રોડ તેમજ રાજમહેલ રોડ પર વાહનોનો ખડકલો થઈ ગયો હતો. હેરિટેજ ગરબાના આયોજકો દ્વારા ગત સાંજના સમયે ફક્ત એક ગેટ પરથી 10:30 વાગ્યા સુધી જ વાહનોના પ્રવેશની પરવાનગી આપતા અનેક ખેલૈયાઓ અટવાઈ ગયા હતા. રાજમહેલ પરિષદમાં યોજાતા ગરબામાં પાર્કિંગની અવ્યવસ્થાને કારણે મુખ્ય માર્ગ પર લોકોએ વાહનો પાર્ક કરી દીધા હતા. કેટલાય સ્થળોએ તો રસ્તા વચ્ચેના ડિવાઇડર પર ટુ વ્હીલર પાર્ક થયેલા નજરે પડ્યા હતા. આડેધડ પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. હજી તો ગરબાનો પ્રથમ દિવસ જ છે ત્યારે આ વ્યવસ્થાને કારણે ખેલૈયાઓને પરેશાન થવાનો વારો આવ્યો છે. આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ વિકટ બને તો નવાય નહીં. એ બી મેં કીધું કે ગૂગલ પે કરું, કેમ કે નહીં અમને કેશ જ જોઈએ. હવે શું કરવું અમારે, તમે કેવું? શા કારણથી આ કરવામાં આવ્યું છે? આ પાસ જે છે બધું બુક માય શો પરથી કરેલું છે. ક્યુઆર કોડ છે, બુકિંગ આઈડી છે, બધું છે. ખોવાઈ ગયો છે અંદર, લોસ્ટ એન્ડ ફાઉન્ડ બે કલાકથી કમ્પ્લેન લગાવેલી છે. હવે એ લોકોને નથી મળતું, તે અમારી બી પ્રોબ્લેમ નથી. હવે એ લોકો અંદર જવા નથી દે, અંદર જાય તો આ ભાઈ 1000 રૂપિયા માંગતા છે. કાઉન્ટર ચાહિયે, કાઉન્ટર ગ્રાઉન્ડ કે બહાર રખના ચાહિયે. સિટી મેં કાઉન્ટર, ઇધર નહીં હૈ, ઇધર કા પ્રોબ્લેમ સોલ્વ કરના. ઓર કેશ માંગે થી નહીં, ટર્મ એન્ડ કન્ડિશન મેં 1000 રૂપિયા લખ્યા ભી નથી. ટર્મ્સ એન્ડ કન્ડિશન મેં ભી લિખા નહીં હૈ કે રી ઇશ્યુ કે 1000 રૂપીઝ હૈ. અગર લોસ્ટ એન્ડ ફાઉન્ડ આગળ શું કરશો તમે? કાર્યવાહી નહીં આપવામાં આવે પાસ તો એક જ વસ્તુ કેતા છે, હમણાં એન્ટ્રી નહીં આપો તો રિફંડ આપી દો આજના દિવસનો. એમ કે 10 દિવસનો પાસ લીધો હતો, હવે શું કરું? તો હવે નહીં આપે તો એ લોકો એમ કે જોઈએ. હવે મેનેજમેન્ટ નથી બરોબર, આટલા પૈસા ખર્ચવા છતાં પબ્લિક હેરાન થાય છે. એક દિવસ પૈસા પાછા આપી દો બરાબર, અને ભૂલે આમ 1000 રૂપિયા માંગી રહ્યા છે. 1000 માંગે 1000 પાછા આલે ને. જાઓ જાઓ. જી તમારું નામ શું છે? મારું નામ તો નિય દેસાઈ છે. બધાનો અંદર રમતા રમતા બી પડી ગયેલો છે. અમે તો હજુ બહારથી નથી અંદર. 50 જણ છે અંદર, પાસ ખોવાઈ ગયા. તમારો પાસ.